धरती पर तो कीर्ति बिखेरी, गगन में भी ध्वज फहराया। हमारा ये कार्यक्रम ऐसी ही विशिष्ट महिलाओं से रूबरू होने का एक अनोखा प्रयास है। हम नारी के शरीर को ना दें, उसमें आत्मदर्शन, नारीत्व दर्शन करें। नमस्कार, एक्जोटिक वेब मीडिया डिजिटल चैनल वर्ल्ड वाइड रिजल्ट्स विश्व महिला दिन अंतर्गत एक मुलाकात आत्मनिर्भर नारी के साथ। અને આજે અમારી સાથે છે સુરતની ખૂબ જ જાણીતી એવી કોરિયોગ્રાફર અને તાલ ગ્રુપ, કોને નથી સાંભળ્યું, તાલ ગ્રુપની ફાઉન્ડર છે, ડિરેક્ટર છે અને ખૂબ જ સુરત ઇન્ડિયા નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ખૂબ જ તે પ્રખ્યાત છે એવા કૃતિકા શાહ સાથે આપણે આજે મળીશું। કૃતિકા, આપનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં અને સૌથી પહેલા વિશ્વ મહિલા દિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ ડી કુસારભાઈ જ્વેલર્સ અને એક્ઝોટિક પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ વિશ્વ મહિલા દિવસની શુભકામના। કૃતિકા સાથે વાત કરીશું, એમની લાઈફ જર્ની વિશે આપણે વાત કરીશું। તેઓ એક આર્કિટેક્ટ પણ છે અને સાથે સાથે સ્કેટ કોલેજની અંદર પ્રોફેસર છે આર્કિટેક્ચરના। તેઓ ત્યાં પ્રોફેસર તરીકે સ્કેટમાં ફરજ બજાવે છે। ત્યાં આપણી એમની લાઈફ જર્નીની જ્યારે વાત કરીશું ત્યારે આર્કિટેક્ટ કોરિયોગ્રાફર આ બંનેનું જે ડિફરન્ટ છે અને એક આર્કિટેક્ટ કોરિયોગ્રાફર બને એ કદાચ માની ના શકાય, કેમ કે જેમણે આર્કિટેક્ટ કર્યું છે એ કદાચ બિઝનેસ જ કરે અને જે એમનું સપનું છે તેને સાકાર કરે, કેમ આર્કિટેક્ટ વસ્તુ જ એક અલગ છે અને કોરિયોગ્રાફર વસ્તુ એક અલગ છે। આજે એટલે મારે તમને ડિફરન્ટ એ સમજાવવો છે કે એક નારી જે ધારે એ કરી શકે છે અને જ્યારે આપણું આ શિક્ષક છે કે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ, ત્યારે કૃતિકા સાથે આપણે વાત કરીશું। કૃતિકા, આર્કિટેક્ટ બન્યા પછી તમને આ કોરિયોગ્રાફર બનવાનો વિચાર કેવી રીતે આવ્યો, તમે ક્યાં શીખ્યું, તમારા ગુરુ કોણ છે, આપણે એ વિશે જાણીશું। પહેલાં તો નમસ્કાર ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ યામિનીબેન, જેમને એક્ઝોટિક વેબ મીડિયા અહીંયા બોલાવીને મારો ઇન્ટરવ્યૂ કરાવ્યો, સો આઈ એમ હેપી એન્ડ વેરી લકી ટુ હેવ ઓવર યોર, સો થેન્ક યુ સો મચ। આજે કૃતિકા એ આર્કિટેક્ટ છે, એ છે અને હું નાનપણથી ડાન્સ શીખું છું। મારા ગુરુ છે શ્રીમતી નીલાબેન રાવલ અને રીનાબેન રાવલ અને એ બંને પાસેથી હું કદાચ સેકન્ડ સ્ટેન્ડર્ડમાં હોતી ત્યારથી નીલાબેનની હું કદાચ પહેલી સ્ટુડન્ટ્સ જેવી હતી, જ્યારે તેઓ પોંડિચેરીથી સુરત આવેલા હતા અને ત્યારથી હું એમની પાસે તાલીમ લઉં છું ભરતનાટ્યમની। મેં માસ્ટર્સ ઇન ભરતનાટ્યમ એટલે અલંકાર ઇન ભરતનાટ્યમ કર્યું છે, જે મારું આર્કિટેક્ચરના સેકન્ડ યર ઓફ કોલેજમાં પત્યું હતું। જી જી જી, એ પહેલાં બહુ બધા શોઝ કર્યા ટીચર સાથે અને મને તક મળીને મારું અરંગેત્રલ પણ થયેલું, દેટ વોઝ ઇન 1998, એટલે આજે ઓલમોસ્ટ 24 વર્ષ થઈ ગયા અને આઈ વોઝ જસ્ટ રિમેમ્બરિંગ કે એ જે તાલીમ જે ગુરુ પાસેથી શીખી હતી એ જ તાલીમ મને અજુન પણ કામ લાગે છે, વેર તમે એક એક કઈ રીતે કોરિયોગ્રાફીમાં સેટ કરો છો ને કઈ રીતે આગળ વધો છો, એ એક જે વસ્તુ આપણી એટલી નિયર હોય છે ને જે દિલથી તમે કરતા હો છો તો એ કેટલું જરૂરી છે કે એ તમે શીખ્યા તો આ અત્યારના તમને તક મળી કે આઈ કેન પ્રોગ્રેસ ઇન માય લાઈફ મોર એન્ડ મોર। જી જી જી, તો હું પછી આપણે અલંકાર થઈ આર્કિટેક્ચરમાં, પછી પપ્પાએ કીધું કે હવે દીકરા આપણે બંધ કરીએ ડાન્સ અને તમે વધારે આર્કિટેક્ચરમાં ફોકસ કરો, એટલે મારું આર્કિટેક્ચરમાં ફોકસ થયું એટલે મેં અલંકાર પછી ટીચર પાસે જવાનું બંધ કર્યું ફોર સમ યર્સ અને એની સાથે પછી હું કોઈક વાર તાલીમ લેવા જતી હતી અને તરત આર્કિટેક્ચર પત્યા, આર્કિટેક્ચર વોઝ 5 યર્સ એટલે આર્કિટેક્ચર પત્યા પછી તરત જ હું જોબ કરવા લાગી ઇન આર્કિટેક્ચર અને
એમાં પણ હું પ્રેક્ટિસ કરવા જતી હતી. જી, આઈ નેવર ન્યૂ કે મારા લાઈફમાં આ જે હું પ્રેક્ટિસ કરું છું કે આવું કરતી રહીશ તો એ મને કામ લાગશે, પણ ઇટ વોઝ માય પેશન. સો આર્કિટેક્ચર ઇઝ માય પ્રોફેશન એન્ડ તાલ જે મારું એ છે એ મારું પેશન છે. જી, સો હું એ કરતી રહી, ખાલી તાલીમ ભરતનાટ્યમમાં આગળ વધતી ગઈ. જ્યારે હું લગ્ન કર્યું તરત, મેં 2005 લગ્ન થઈને આઈ વેન્ટ ટુ અમેરિકા. અમેરિકામાં એ સિચ્યુએશન હતું કે મને તરત ને તરત જોબ નહીં મળશે, તો મેં એવું વિચાર્યું કે વાય નોટ હું બધે જઈને ભરતનાટ્યમના ક્લાસીસ કરાવ. તો આઈ સ્ટાર્ટેડ ગિવિંગ ક્લાસીસ ઇન અમેરિકા ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ, અને મારા ઓલમોસ્ટ 10-15 સ્ટુડન્ટ થઈ ગયેલા. અને વિધિન અ યર આઈ હેડ અ ગુડ એ કે મારા 10-15 સ્ટુડન્ટ હું બધાના ઘરે જાઉં છું, વેર આઈ એમ સ્ટીલ ઇન ધ કલ્ચર ઓફ ઇન્ડિયા. સો એ જ રીતે હું બધાને તાલીમ આપતી ગઈ, અને એ રીતે એ લોકોને કદાચ હું 3 વર્ષ હતી તો મેં 3 વર્ષ એ લોકોને કરાવ્યું. સો એ લોકોને સર્ટિફિકેટ્સ પણ આપતી હતી, અને એ પ્રમાણે બીકોઝ આઈ એમ અલંકાર તો આઈ કેન ગીવ માય સર્ટિફિકેટ, સો આઈ ગીવ ધેમ. આઈ કેમ બેક ઇન 2007ના એન્ડમાં અને 8 યરમાં પાછી સુરત આવી. ત્યારે ફર્સ્ટ ટેનિસ ક્લબ સુરત, આપણું સુરત ટેનિસ ક્લબ છે, એમને મને ઓફર આપી કે વાય નોટ કે તમે એક અમારો શો આપો ગરબાના માટે. સો ગરબા મેં ચાલુ કર્યા, એ ફર્સ્ટ શો હતો, અને સુરત ટેનિસ ક્લબ એમ કૃતિકા શાહને ખરેખર આપ્યું છે એક નામ, કે કૃતિકા શાહ કેમ અગેન મોર ઇન સ્ટાર્ટેડ વિથ ધ ટેનિસ ક્લબ. સો સુરત ટેનિસ ક્લબને હું ખૂબ યાદ કરું દર ફેરી કે એ લોકોએ મને શો નહીં આપ્યો હતો તો આજે હું આને આગળ વધવાની તક આપી. તો સુરત ટેનિસ ક્લબમાં મેં ઓલમોસ્ટ 6-7 વર્ષ કન્ટિન્યુઅસ એક જ શો આપ્યા. પણ કારણ કે આર્કિટેક્ચર વોઝ માય મેઇન એટલે થતું હતું. અને આજે જ્યારે એ આવ્યું અને 7 વર્ષ થયા, અને સડનલી શ્રી શ્રી રવિશંકર 2015 વિચ કેમ સડનલી ટુ મી કે તમારે શ્રી શ્રી રવિશંકર ડબલ્યુ વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટમાં તમારે જવાનું છે. મેં પહેલાં ના પાડી દીધી કે મને નહીં ફાવે, કારણ કે મારાથી એટલું બધું નહીં પહોંચાશે. હું પહેલાં યુનિવર્સિટીમાં હતી લેક્ચરર તરીકે, પ્રેક્ટિસ ચાલતી હતી અને આ શો એક જ કરતી હતી. ત્યાર તો પછી શ્રી રવિશંકર જીનું એ આવ્યું તો મને 2 જણે કીધું કે યુ આર ઓકે, આર યુ ઓલ રાઈટ દેટ યુ આર નોટ ટેકિંગ ધ શો. સો આઈ સેટ કે મારામાં કેપેબિલિટી છે કે નહીં મને ખબર જ નથી કે આઈ કેન ગો વિથ ધ સ્ટુડન્ટ્સ આઉટસાઇડ સુરત. તો પણ 2-3 વાર વાત થઈ, મહિનો મેં ના પાડી દીધી. 1.5 મહિનો થયો, દિવાળી થઈ ગઈ, આફ્ટર 2 મંથ્સ મને પાછું આવ્યું કે ના તમારે લેવાનું જ છે. તો મારામાં તાકાત આવી, મેં કહ્યું ના ચલો આપણે જઈએ. દેટ 2015 વોઝ માય ચેન્જ ઓફ માય હોલ થિંગ, વેર શ્રી શ્રી રવિશંકરજી શ્રી એમના જે બ્લેસિંગ્સથી જે અમે જે શો કરેલો હતો, અને સુરતથી આપણે ચૂઝ થયા હતા, વેર આપણે ઇન્ડિવિજ્યુઅલ કોરિયોગ્રાફી કરેલી. તો એ જે આખું જે એમ્બિયન્સ હતું, જે પોઝિટિવનેસ હતી, સો દેટ બ્રિંગ મી સો પાવરફુલ કે નો આઈ થિંક વી કેન વર્ક હાઉ મચ યુ થિંક ઇન યોર માઇન્ડ, એન્ડ ઇફ યુ વર્ક પ્રોપરલી યુ કેન ડૂ એનીથિંગ ઇન ધ લાઈફ. સો એ શ્રી શ્રી રવિશંકરના લીધે હું આગળ વધી 2015થી. અને ત્યારબાદ બધા મને ઓફર કરવા લાગ્યા કે તમે આઉટ ઓફ ઇન્ડિયા શો સ્ટાર્ટ કરો. ફર્સ્ટ ઓફ ઓલ તાલ, એ હું આજે એ કહીશ કે તાલ ગ્રુપ એ લેડીઝ ફ્રોમ 5 યર્સ ઓલ્ડ ટુ 60 યર્સ ઓલ્ડ સુધીની બધી લેડીઝ મારા તાલ ગ્રુપમાં આવે છે, વેર ડાન્સ ઇઝ ધેર પેશન, ધી આર નોટ ધ ડાન્સર્સ. દેટ ઇઝ માય મોટો. સો માય મોટો ઇઝ ટુ કે બધી લેડીઝોને એ લોકોના પેશન માટે તમે ડાન્સ આવીને કરો, અને તમે કલ્ચર પર તમે કામ કરો છો. આઈ પ્રમોટ ઇન્ડિયન ફોક ડાન્સીસ વર્લ્ડ વાઇડ. સો એ એક એક આપણે ફોક ડાન્સીસને શીખવીએ છીએ, અને આપણે ઇન્ડિયાને ઇન્ટરનેશનલી આપણે લઈ જઈએ છીએ. તો આજે મેં ઓલમોસ્ટ 6-7 કન્ટ્રીઝ આઈ હેવ ઓલરેડી બીન દેર ફોર પ્રમોટિંગ ધ ઇન્ડિયન ફોક ડાન્સીસ. એન્ડ અત્યારના એક એવો તક મળ્યો મને લાસ્ટ યર ઇન 2019, લાસ્ટ યર કે 2019માં આઈ હોસ્ટ ધ હોલ થિંગ. સો તાલ ગ્રુપે હોસ્ટ કરેલું હતું 5 કન્ટ્રીઝને ઇન સુરત, વેર
ઓલ ધ ફાઈવ કન્ટ્રીઝ ફ્રોમ આઉટસાઇડ સુરત હેઝ કમ હેડ કમ અને એ લોકોએ પોતાના ફોક ડાન્સીસને પ્રેઝન્ટ કર્યા. સો આજે એસએમસી છે કે ઇન્ડિયન ગવર્મેન્ટે આપણી સાથે રહીને આટલો મોટો મને તક આપી શો કરવાની, અને ઇટ વોઝ ધ ફર્સ્ટ ઇવેન્ટ ઇન ધ ફોર્ટ ઓફ સુરત વેર વી પ્રોડ્યુસ ધ હોલ ફોક ડાન્સીસ ઓફ ઓલ ધ કન્ટ્રીઝ વિચ દે કેમ, અને એ લોકોએ આખા પ્રસ્તુત કર્યા. એન્ડ દેટ વોઝ ધ એપિક ઇન માય લાઈફ, એન્ડ ઇટ વોઝ બેસ્ટ વિશીસ ફોર ઓલ ધ સુરત પીપલ જે આવ્યા અને એ લોકોએ તાળી આપી કે યુ ડીડ ધ બેસ્ટ. વાય આઈ કેમ ટુ નો કે મને કેમ એવું થયું કે વાય આઈ શુડ બ્રિંગ ધીસ ઓવર યર. જ્યારે હું આ બધી 5-7 કન્ટ્રીઝમાં જઈને આવી તો મને એવું થયું કે વાય નોટ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં આટલું બધું ફોક કલ્ચર છે તો આપણા ગુજરાતમાં કેમ નથી થતું? આજે કદાચ દિલ્હી સાઈડ કે થોડા પ્રદેશ સ્ટેટ્સમાં થાય છે, પણ વાય નોટ ઇન ગુજરાત? સો માય મોટો વોઝ ટુ બ્રિંગ ફોક ડાન્સીસ ઇન ઇન્ડિયા વિથ ડિફરન્ટ કન્ટ્રીઝ. અને આ જે 2019નું આપણે ચાલુ કર્યું છે એના પછી અમે 2020માં પણ લાવવાના હતા, પણ બિકોઝ ઓફ કોરોના આપણે અટકી ગયા. ડિરેક્ટલી નાવ આઈ રિયલી સેલિબ્રેટેડ રાઇટ નાવ ધ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ વિથ મોર દેન 8 કન્ટ્રીઝ રાઇટ નાવ, વિચ રિસન્ટલી વોઝ દેર ઓન March 12th, 13th, and 14th ઓફ ધીસ યર. એન્ડ વી હેડ સેલિબ્રેટેડ the international cultural festival, virtual international cultural festival, where 30 performances were there. And we had come up with ke tame Indian classical dance thi madine ફોક ડાન્સથી મળીને મ્યુઝિક આપણે ત્રણે ત્રણનો સમાવેશ કરેલો, અને દેટ વે વી હેડ બધાના અમે બેસ્ટ ઇન્ડિયાના સૌથી કરતાં બેસ્ટમાં બેસ્ટ ડાન્સર્સ વી હેડ ટેકન, એન્ડ ઓલમોસ્ટ 8 કન્ટ્રીઝ આઉટસાઇડથી હતી જે એને આપણે આખું પ્રદર્શન આખું ફોક ડાન્સીસનું હમણાં કરેલું. સો માય મોટો ઇઝ ધીસ ઓનલી દેટ આઈ કેન સ્પ્રેડ ધ ઇન્ડિયન ફોક ડાન્સીસ વર્લ્ડ વાઇડ, એન્ડ આઈ વિલ કીપ માય ક્રોસ ફિંગર્સ ટુ સ્પ્રેડ મોર એન્ડ મોર ઇન માય લાઈફ એન્ડ ગીવ ધ સ્ટ્રેન્થ ટુ ધ ઇન્ડિયન કલ્ચર. વાહ, ક્યા મતલબ ખૂબ સરસ વાત છે. અને મેઇન જે એમનો મોટો છે કે આપણું ગુજરાતનું જે કલ્ચર છે અને આપણું ઇન્ડિયાનું જે કલ્ચર છે એને વર્લ્ડ વાઇડ પહોંચાડવાનો તેઓ પ્રયત્ન કરે છે, અને ઘણા દેશોમાં તેમણે આપણું ગુજરાતનું જે કલ્ચર છે તેને લોકો સુધી પહોંચાડ્યું છે, અને ખૂબ સરસ તેમને પ્રતિભાવ ત્યાંથી પણ મળ્યા છે. એની સાક્ષી હું પણ છું, કારણ કે હું પણ એમની સાથે જોડાયેલી હતી એટલે મને પણ ખ્યાલ છે. અને આવી જ રીતે કૃતિકા શાહની જ્યારે વાત કરીએ ત્યારે તેઓ એવરી યર, એટલે જેમણે વાત કરી કે 2015થી લઈને કન્ટિન્યુ તેઓ કંઈક ને કંઈક એવું કાર્ય કરે છે જેથી કરીને મહિલાઓ મોટિવેટ થાય. અને આજની નારી અને ડાન્સની વાત કરીએ કે જે આપણે કહીએ છીએ કે ગરબા, એટલે ગુજરાતી કલ્ચરની જે વાત કરીએ છીએ, અને સૌથી મોટી વાત કે 5 વર્ષથી લઈને 65 વર્ષના સુધીના લોકો એમને ત્યાં ગરબા શીખવા માટે અને આ ડાન્સ શીખવા માટે આવે છે, ફોક ડાન્સ ખાસ કરીને એ શીખવા માટે આવે છે. બહુ મોટી વાત છે. ફક્ત મહિલાઓ માટે તેઓ કામ કરે છે, શીખવાડે પણ છે, અને સાથે તે લોકોને પણ તક આપે છે બહાર પ્રોગ્રામ માટે લઈ જવા માટેની, અને બહાર તેમને પોતાનું જે કલા છે તેને લોકો સુધી પોતે આવે અને પોતે પરફોર્મ કરે તો એમને પણ એક અનુભવ અલગ થતો હોય છે. તો આવા કાર્ય જ્યારે કૃતિકા કરતી હોય તો એને બિરદાવવાની આપણને બિરદાવવાનું મન થાય, અને પ્રાઉડ ફીલ કરીએ આપણે કે આપણા સુરતની દીકરી, અને સુરતની દીકરી જ્યારે સુરતને માન અપાવતી હોય, ગુજરાતને માન અપાવતી હોય, ઇન્ડિયાને માન અપાવતી હોય, તો એવી દીકરીને આપણે ફરીથી ખૂબ ખૂબ કૃતિકા તને ખૂબ ખૂબ અભિનંદન, અને આવી જ રીતે તું ખૂબ સરસ કાર્ય કરતી રહે અને વિદેશો વિદેશમાં આપણા ફોક ડાન્સને અને ગુજરાતી કલ્ચરને લોકો સુધી પહોંચાડતી રહે એવી શુભકામના સાથે આપણા જે વુમન્સ છે, મહિલાઓ છે, તેને વુમન્સ ડેનો આપણો કાર્યક્રમ છે, તો શું સંદેશો આપશે? સંદેશો એ છે કે તમારી પેશન નહીં છોડતા, પ્રોફેશન તો ચાલશે પણ પેશન નહીં છોડતા. પેશનના લીધે તમે બહુ બધું કામ કરી શકશો, એન્ડ અમે પેશનમાં આગળ વધીએ જ છીએ. વી આર કમિંગ અપ સૂન વિથ ઇન્ટરનેશનલ કલ્ચરલ ફેસ્ટિવલ વિથ ICCR ગુજરાત એન્ડ CIFF ઇન્ડિયા, વેર વી આર કમિંગ સૂન વિથ ધ લાઈવ પરફોર્મન્સ વિથ મેની મેની કન્ટ્રીઝ ઇન સુરત. સો આઈ રિક્વેસ્ટ ઓલ ધ વુમેન ટુ કમ એન્ડ જોઈન. તાલ ઓપન છે, ગર્લ્સ ગ્રુપ છે,
ક્યારે પણ તમે આવી શકો છો. એન્ડ આઈ વિશ ઓલ ધ વિમેન ઇન ધ વર્લ્ડ હેપી વિમેન્સ ડે. જી, ખૂબ સરસ કૃતિકા, તારી સાથે વાત કરીને ખૂબ જ અમને પણ મજા આવી. અને આજે જે લાઈફ જર્ની અમે તમારા વિશે જાણી અને જે રીતે તમે કામ કરો છો, જે રીતે લોકોને ફોક ડાન્સ જે કલ્ચરને આગળ વધારવાની જ્યારે વાત કરો છો, એ ખૂબ જ સારી વાત છે, સરાહનીય છે. તો કૃતિકા, ફરીથી આપણે મળીશું સરસ કાર્યક્રમ સાથે. આવી જ એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથના કાર્યક્રમમાં બીજી ઘણી બધી એવી મહિલાઓ છે જે સમાજ માટે ખૂબ સારા કાર્ય કરે છે, એવી મહિલાઓને મળવાની તક તમે ચૂકશો નહીં. જરૂર અમારી ચેનલ સાથે જોડાયેલા લેજો. ફરીથી કૃતિકા, તમને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના અને પાછા મળીશું આવા જ બીજા કાર્યક્રમ સાથે અને બીજી મહિલાઓને મળવાનો મોકો તમે બિલકુલ બી ચૂકતા નહીં. અને ફરીથી વિશ્વ મહિલા દિવસની શુભકામના. એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ. થેન્ક યુ. થેન્ક યુ.